વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે હૃદયવાલ. હૃદય વાલ્વને કારણે સમગ્ર શરીરમાંથી એકઠું થતું હૃદય એક જ દિશાની અંદર હૃદયમાં ઠલવાય છે અને હૃદય સમગ્ર શરીરને રુધિર પૂર્ણ પાડવા માટે પમ્પિંગ જે કરશે એ પણ એક જ દિશામાં કરશે. તો એક જ દિશા થવા પાછળનું રીઝન હોય તો હૃદયની અંદર આવેલા વાલ્વ. હવે આ જે વાલ્વ જે છે એ વાલ્વના મુખ્ય ત્રણ પ્રકાર પાડવામાં આવશે. એમાં ફર્સ્ટ પ્રકાર જે છે ધેટ ઇઝ ધ શિરા કર્ણક વાલ્વ. શિરાકર્ણક વાલ્વ, આ શિરાકર્ણક વાલ્વના એમાં ત્રણ છે. પેલું અગ્ર મહાશિરા કર્ણક વાલ્વ. અગ્ર મહાશિરા કર્ણવાલ્વ, તો અગ્ર મહાશિરા એ જમણા કર્ણકની અંદર અગ્ર મહાશિરા છિદ્ર દ્વારા જમણા કર્ણકમાં સમગ્ર શરીરમાંથી એકઠું થતું રુધિર ઠલવે છે. અગ્ર મહાશિરા જમણા કર્ણકની અંદર અગ્ર મહાછિદ્ર દ્વારા સમગ્ર શરીરમાંથી એકઠું થતું રુધિર જે છે એ જમણા કર્ણકમાં ઠલવે છે અને એનું વાલ્વ જે છે એ વાલ્વ હાર્વેસિયન પ્રકારનું છે. જે વાલ્વ જે છે એ વાલ્વ હાર્વેસિયન પ્રકારના વાલ્વથી કવર સ્નાયુથી હાર્વેસિયન તંત્રથી આખું વાલ્વ નિયમિત થતો હોય છે. ત્યાર પછી બીજો જે પ્રકાર જે છે એ છે પશ્વ મહાશિરા કર્ણક વાલ્વ. પશ્વ મહાશિરા કર્ણક વાલ્વ કે જે યુસ્ટેશિયન વાલ્વ તરીકે પણ ઓળખાય છે. તો આ હાર્વેસિયન વાલ્વ અને યુસ્ટેશિયન વાલ્વ, પશ્વ મહાશિરા કર્ણક વાલ્વ કે જે પશ્વ મહાશિરા છિદ્ર દ્વારા પશ્વમાં આયનું છિદ્ર, તો સમગ્ર શરીરમાંથી એકઠું થતું રુધિર પશ્વમહાશિરામાંથી જમણા કર્ણકમાં પશ્વમહાશિરા છિદ્ર દ્વારા ઠલવાતું હોય છે. તો ત્રીજો જે છે એ છે હૃદય શિરા કર્ણક વાલ. હૃદય શિરા દ્વારા કર્ણક વાલ એટલે કે હૃદયમાંથી જે સાઇનસ કોરોનરી છે એ સાઇનસ કોરોનરી દ્વારા સમગ્ર હૃદયનું રુધિર એ પણ જમણા કર્ણકની અંદર ઠલવવામાં આવે છે. તો કોરોનરી સાઇનસ સાઇનસ કોરોનરી દ્વારા જે રુધિર હૃદયનું જે છે એ હૃદય પોતાનું અશુદ્ધ રુધિર એ શુદ્ધ થવા માટે જમણા કર્ણકની અંદર ઠલવતું હોય છે. તો જે પહેલો પ્રકાર છે એ શિરા કર્ણક વાલ્વ કે જે શિરા અને કર્ણક વચ્ચે છે. બીજો જે વાલ્વ છે એવી વાલ્વ એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ અથવા તો કર્ણક ક્ષેપક વાલ્વ, જે કર્ણક અને ક્ષેપકની વચ્ચે આવેલા છે. આ કર્ણક અને ક્ષેપકની વચ્ચે એમાં સૌથી પહેલું જે છે એ છે ત્રિદલ વાલ્વ. ત્રિદલવાલ જમણું કર્ણક અને ક્ષેપક વચ્ચે આવેલો છે. જમણા કર્ણક અને ક્ષેપક વચ્ચે આને ત્રિદલવાલ એટલા માટે કહેવામાં આવે છે કે જે ત્રણ ખંડોનું બનેલું હોવાને કારણે આને ત્રિદલવાલ તરીકે ઓળખવામાં આવે છે. આ જમણા કર્ણકમાંથી રુધિર જમણા ક્ષેપકમાં ઠલવે છે અને આ રુધિર એક દિશીય હોય છે અને રુધિર પાછું વળી શકતું પાછું જઈ શકતું નથી. એનું ત્રિદલ વાલ્વ દ્વારા નિયમન થતું હોય છે. બીજો જે પ્રકાર જે છે એ દ્વિદલ વાલ્વ, જે ડાબા કર્ણક અને ક્ષેપક વચ્ચે છે. ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે એટલે કે ત્રિદલ વાળ દ્વારા અશુદ્ધ રુધિર જમણા કર્ણકમાં છે ત્યાંથી
અશુદ્ધ રુધિર જમણા ક્ષેપકમાં જશે. દ્વિદલ વાલ્વ જે છે એ ડાબા કર્ણક એટલે કે શુદ્ધ રુધિર જે છે એ શુદ્ધ રુધિર ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે. આ બે ખંડનો બનેલો હોવાથી હોવાને કારણે આને મિત્રલ વાલ્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ત્રિદલ અને દ્વિદલ બંને એક દિશીય છે. અગ્ર પશ્વ દક્ષિરા એ પણ એક દિશીય છે. ત્રીજો જે પ્રકાર પાડવામાં આવેલું છે એ ત્રીજો પ્રકાર છે ધમની ક્ષેપક વાલ તરીકે પણ ઓળખવામાં આવશે અથવા તો અર્ધચંદ્રાકાર વાલ. અર્ધચંદ્રાકાર વાલ એટલા માટે કે તેનો શેપ જે છે એ અર્ધચંદ્ર જેવો હોય છે અને ખાસ વિશેષતા એવી છે કે ધમનીમાં જતું રુધિર તે ફરી પાછું વળી શકતું નથી. તો એની અંદર ફુફ્ફુસ ધમનીય અર્ધચંદ્રાકાર વાલ અથવા તો ફુફ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ અને ધમની અર્ધચંદ્રાકાર વાલ બે તરીકે પાડવામાં આવતું હોય છે. અથવા દૈહિક ધમની અર્ધચંદ્રાકાર વાલ તો ફર્સ્ટ એના પે રકાર ફુફ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ કે જે ફુફ્ફુસ ધમની માં આવેલા છે. ફુફ્ફુસ ધમનીની અંદર એટલા માટે કે ફુફ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ ક્યાં આવેલા છે તો જમણા કર્ણકની અંદર જમણા કર્ણકમાં રહેલું ઓક્સિજન વિહીન એટલે કે અશુદ્ધ રુધિર છે એ રુધિરને શુદ્ધ થવા માટે ફેફસામાં જવું પડશે. અને શુદ્ધ થવા માટે જ્યારે ફેફસામાં જવાનું હોય છે ત્યારે જમણા કર્ણક દ્વારા રુધિરનો પુરવઠો જે છે એ ફુફ્ફુસ ધમનીની અંદર મોકલવામાં આવે છે. અને ફુફ્ફુસ ધમની અશુદ્ધ રુધિરને એક જ એવી ધમની છે કે જે ઓક્સિજન વિહીન રુધિર લઈ જાય છે. બાકી શરીરની બધી ધમની જે છે ઓક્સિજન યુક્ત જ રુધિર વહન કરે છે. તો ફુફ્ફુસ ધમની ઓક્સિજન વિહીન રુધિર ફેફસાની અંદર લઈ જશે. તો ફેફસા એટલે કે ફુફ્ફુસ ધમનીમાંથી પાછું ન વળે એક દિશીએ જે છે એક જ દિશીએ રહે એટલા માટે ફુફ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ જે છે એનો આકાર જ અર્ધચંદ્રાકાર રાખવામાં આવેલો હોય છે. દૈહિક ધમની અર્ધચંદ્રાકાર અથવા તો કહેવામાં આવતો છે ધમની અર્ધચંદ્રાકાર વાલ્વ. કે જે દૈહિક ધમની છે દૈહિક ધમની માં આવેલ છે. તો આ દૈહિક ધમની એટલે કે જ્યારે ફેફસામાંથી ઓક્સિજન ઉમેરાઈ જાય રુધિરની અંદર તો ફુફ્ફુસ શિરા દ્વારા ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન યુક્ત રુધિર ડાબા કર્ણકની અંદર ઠલવામાં આવે છે. ફુફ્ફુસ શિરા એક જ એવી શિરા છે કે જેની અંદર ઓક્સિજન યુક્ત રુધિર વહન થાય છે. બાકી શરીરની બધી શિરાની અંદર ઓક્સિજન વિહીન રુધિર હોય છે. તો ફુફ્ફુસ શિરા જે છે એ ઓક્સિજન વિહીન રુધિર જમણા ડાબા કર્ણકની અંદર ઠલવશે. તો ડાબા કર્ણકમાંથી ત્રિદલ વાળ મિત્રલ વાળ દ્વિદલ વાળા જમણા ડાબા ક્ષેપકની અંદર આવશે. ડાબા ક્ષેપકની અંદર ઓક્સિજન યુક્ત રુધિરનું વહન સમગ્ર શરીરમાં કરવાનું હોવાને કારણે આની અંદર ધમની અર્ધચંદ્રાકાર વાલ અથવા તો સમગ્ર શરીર એટલે દૈહિકની અંદર પહોંચાડવાનું હોવાને કારણે એની અંદર આવેલા વાલ્વને ધમની અર્ધચંદ્રાકાર વાલ તરીકે ઓળખવામાં આવશે. તો ધેટ્સ થ્રી ટાઈપ ઓફ હર્ટ વાલ આપણા બોડીની અંદર હોય આપણા હૃદયની અંદર હોય છે. અને ટાઈપ્સ કે જે શિરાકર્ણ અગ્ર પશ્વ હૃદ કર્ણક્ષેપકની અંદર જેને એવી વાલ તરીકે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ તરીકે ત્રિદલ અથવા તો દ્વિદલ દ્વિદલ ને મિત્ર અને અર્ધચંદ્રકા ફુફ્ફુસ અને ધમની વાલ તરીકે એનું પ્રેઝન્ટ કરવામાં આવતું હોય છે. અને સમગ્ર વાલ દ્વારા રુધિરનો પુરવઠો એક જ દિશાની અંદર વહન પામતો હોય છે.